નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા. આજે તમારું ફરી વખત સ્વાગત છે અજય બલદાણિયા યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર ધોરણ 10 ગણિત વિષયની અંદર આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.2 નો આજે આપણે પ્રશ્ન 2 જોવાનો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 5 ની અગાઉના વિડિયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન ની અંદર અને આઈ બટન ક્લિક કરવાથી તમને મળી જશે. હવે તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 ની અંદર તમને લોકોને વિકલ્પ આપેલા છે. એ બે વિકલ્પ ની અંદર તો આપણે વાંચી રકમ નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. તો પ્રશ્ન નંબર 1, સમાંતર શ્રેણી 10 7 4 ડેશ 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 નો એટલે કે અનંત નો 30મું પદ ખાલી જગ્યા છે. હવે 30મું પદ આપણે જાણતા નથી, તો હવે સમાંતર શ્રેણી ઉપરથી આ દાખલાની અંદર આપણે a મેળવતા શીખશું, સામાન્ય તફાવત d મેળવતા શીખશું અને 30મું પદ તો n બરાબર કઈ રીતે સંખ્યા નક્કી કરવાની તમારે તે આજે આપણે આ દાખલાની અંદર શીખશું. તો વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણીનો તમને જે શ્રેણી આપેલી છે એ શ્રેણી પહેલા આપણે એની અંદર જોશું. તો કે સમાંતર શ્રેણીનો પ્રથમ પદ અહીંયા તમને આપેલું છે a, એટલે a બરાબર આપણે લેશું 10. ચલો તો દાખલાની અંદર a બરાબર આવશે 10. આપેલી આવી રીતે સમાંતર શ્રેણી આપેલી હોય ને ત્યારે આપણે a d n અને a n નું મૂલ્ય શોધવું પડે, ત્યારબાદ આપણે d મેળવશું. તો d ને કહેવાય સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કઈ રીતે મેળવવાનો? તો કે સમાંતર શ્રેણીનું બીજું પદમાંથી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તમારે શું કરી દેવાનું? બાદ કરવાનું. તો બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરો તો આપણને સામાન્ય તફાવત મળે. તો હવે પ્રથમ પદ અહીંયા તમને આપેલું છે 10 અને દ્વિતીય પદ એટલે કે બીજું પદ આપેલું છે 7. તો 7 માંથી આપણે બાદ થશે 10. તો 7 માંથી 10 ને બાદ કરીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, 7 ની નિશાની છે પ્લસ અને 10 ની નિશાની છે માઇનસ, તો વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થાય. તો 10 માંથી 7 જાય એટલે કેટલા મળશે? 3. મોટા પદની નિશાની એટલે કેટલા આવશે? -3. હવે તે જ પ્રમાણે n નું મૂલ્ય મેળવીએ તો કે 30મું પદ, n મું પદ, તો આવો શબ્દ તમે વપરાયેલો હોય n મું પદ, તો હવે 30મું પદ તો n બરાબર કેટલા આવશે? 30. અને a 30 એટલે તમારે a n, જ્યાં a 30 નું મૂલ્ય તમારે મેળવવાનું છે અહીંયા આવશે ક્વેશ્ચનમાં. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે n એટલે કે સમાંતર શ્રેણીનું n મું પદ શોધવા માટેનું સૂત્ર આપણે અહીંયા લખવું પડશે. તો સમાંતર શ્રેણીનું n મું પદ શોધવા માટે a n બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ d આ સૂત્ર મૂકવું પડશે. હવે આ સૂત્રમાં જેટલી કિંમત આપણે સમાંતર શ્રેણીમાંથી મેળવી તે બધી કિંમત એમાં સૂત્રની અંદર મૂકશો. હાલો તો n નું મૂલ્ય આપણે શોધવાનું છે, તો આપણે n ના n જ લખશું. રેડી? ત્યારબાદ અથવા n ના સ્થાન ઉપર આપણે અહીંયા લખશું n બરાબર 30 આપેલા છે, તો અહીંયા આવશે a 30. a બરાબર આવશે 10 પ્લસ n બરાબર કેટલા છે? 30. તો 30 માઇનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા આવશે? -3. આ રીતે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, a 30 બરાબર 10 ના 10 કૌંસની અંદર રહેલા પદોનું કામ કરીએ તો 30 માંથી 1 બાદ થાય એટલે કેટલા મળશે? 29. તેની સાથે -3 નો ગુણાકાર છે, જે d નું મૂલ્ય છે, તો -3. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 10 પ્લસ માઇનસ માઇનસ, હવે 29 ગુણ્યા આપણે 3 કરીએ તો 29 ગુણ્યા 3 કરીએ એટલે આપણને મળશે 87. એટલે તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો કે 87 ની નિશાની છે માઇનસ અને 10 ની નિશાની છે પ્લસ, વિરુદ્ધ નિશાની તો બાદ બાકી થાય. તો 87 માંથી 10 બાદ થાય એટલે આપણને મળે 77. મોટા પદની નિશાની એટલે કેવા આવશે? માઇનસ. તો આમ a 30 નું પદ એટલે કે સમાંતર શ્રેણીનું 30મું પદ -77 મળે. હવે જે આપણે -77 મળ્યા તો વિકલ્પ આપણે પસંદ કરશું, તો અહીંયા સી વિકલ્પ એનો આન્સર મળે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે બીજા નંબરનો વિકલ્પ, બીજા નંબરના વિકલ્પની અંદર સમાંતર શ્રેણી એવી આપેલી છે કે તમને એનાથી ડર લાગે કે આ દાખલો આપણાથી નહીં થાય. રેડી? પરંતુ બીવાની કોઈ જરૂર નથી, આરામથી દાખલો આ પણ થશે. જો હવે તમે તો કે સમાંતર શ્રેણી -3 અલ્પવિરામ -1 ના છેદમાં 2 અલ્પવિરામ 2 ડેશ 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 એટલે કે અનંત સુધી
નો 11 મો પદ ખાલી જગ્યા છે આપણે 11 મો પદ શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર 11 મો પદ મેળવવા માટે તમે શું કરશો તો સમાંતર શ્રેણીને આપણે જોશું સમાંતર શ્રેણીમાં પ્રથમ પદને આપણે a સામાન્ય તફાવત મેળવવા d મેળવવા માટે સમાંતર શ્રેણીના બીજા પદમાંથી સમાંતર શ્રેણીનો પહેલો પદ આપણે બાદ કરશું એ જ રીતે આપણે n મો પદ એટલે કે 11 મો પદ તો n બરાબર 11 આવશે અને આ દાખલા માટે પણ આપણે a 11 શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ તો કે અહીં આવશે a બરાબર તો કે a બરાબર સમાંતર શ્રેણીનો પ્રથમ પદ એટલે a બરાબર આપણને મળી ગયા -3 તે જ પ્રમાણે d તો કે d મેળવવા માટે d is equal to અહીંયા આવશે સમાંતર શ્રેણીનો બીજા પદમાંથી આ સાઈડ લખીએ તો કે d બરાબર સમાંતર શ્રેણીનું બીજું પદ a2 -a1 તો a2 -a1 તો અહીં થઈ જશે આ રીતે -1/2 કારણ કે સમાંતર શ્રેણીનું બીજું પદ છે આ બીજું પદ તો અને સૂત્રનો માઈનસ કૌંસની અંદર ફરી વખત આવશે -3 હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણે કામ કર્યો એમાં -1/2 એમ નામ આવશે અને આ બે માઈનસનો ગુણાકાર થશે તો તે થઈ ગયા પ્લસ અને 3 હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લસાઅ લેવો પડશે તો 2 નો લસાઅ આવશે 3 સાથે એટલે 2 નો ગુણાકાર 3 સાથે થશે લસાઅ મતલબમાં લસાઅ લેવો પડશે પણ 2 નો ગુણાકાર 3 સાથે થશે તો 2 નો ગુણાકાર આપણે 3 સાથે કરીએ તો આપણને અહીં -1 + 3 2 6 2 તો અહીંયા થઈ ગયા 5/2 મોટા પદની નિશાની આથી કેવા મળશે ધન એટલે તો d નું મૂલ્ય મળી ગયું હવે વિદ્યાર્થી મિત્રો તે જ પ્રમાણે n નું મૂલ્ય તો કે 11 મો પદ તો અહીંયા n બરાબર આવશે 11 તો હવે an બરાબર a 11 બરાબર આપણે શું કરવાનું છે મેળવવાનું છે તો હવે સમાંતર શ્રેણીના n મો પદ શોધવા માટેનું સૂત્ર તો એ આવશે an બરાબર a + n -1 ઇનટુ d હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણી પાસે જે જે આપણે કિંમતો મેળવી છે એ સૂત્રની અંદર મૂકી દઈએ તો હવે સૂત્રની અંદર કિંમત મૂકશો તો કે a 11 બરાબર a ની કિંમત સમાંતર શ્રેણીનો પહેલો પદ કેટલો છે -3 તો -3 + n n કેટલો છે 11 11 -1 ઇનટુ d બરાબર કેટલા આવશે તો કે 5/2 હવે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ કામ થશે કૌંસની અંદરના પદોનો તો આ કૌંસની અંદર રહેલા પદો છે તેનું આપણે કામ કરીએ તો કે -3 + 11 માંથી 1 બાદ થાય તો 10 ગુણ્યા 5/2 હવે વિદ્યાર્થી મિત્રો અહીં ભાગ ઉડશે તો અહીંયા ભાગ ઉડાડશો તો 5 2 10 એટલે અહીંયા આવ્યા 5 રેડી તો અહીંયા 5 આવે તો 55 કેટલા થઈ ગયા 25 તો -3 પ્લસ 5 ગુણ્યા 5 એટલે 25 હવે 25 ની નિશાની પ્લસ છે અને 3 ની નિશાની માઈનસ છે તો વિરુદ્ધ નિશાની તો બાદબાકી થાય 25 માંથી 3 ને બાદ કરવામાં આવે તો આપણને મળશે 22 મોટા પદની નિશાની એટલે પ્લસ તો 11 મો પદ આપણને સમાંતર શ્રેણીનું 11 મો પદ કેટલું મળે છે 22 મળે છે આપણને ઓપ્શનમાં બી ઓપ્શન મળે છે વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો તો ચોક્કસથી લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તો ઉપરાંત તમને અગાઉના ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને આઈ બટન ક્લિક કરવાથી મળી જશે આ લિંકને તમે WhatsApp પર મેળવવા માંગતા હોય તો ચોક્કસ નીચે આપેલા નંબર પર તમારું નામ સરનામું અને સ્કૂલનું નામ લખીને મોકલાવી દેજો જેથી તમને અગાઉના ચેપ્ટરની લિંક પણ WhatsApp પર તમે મેળવી શકશો થેન્ક યુ